ચોક્કસથી જો વાત કરીએ તો બોરસદની, બોરસદમાં હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, બોરસદનું આ અક્ષરનગર છે કે જે સમગ્ર વિસ્તાર હાલ પાણીમાં ગરકાવ છે. આપ જે વિસ્તાર જુઓ ત્યાં પાણી જ પાણી છે. અમે જ્યાં છીએ તે વિસ્તારમાં અમે પોતે અત્યારે ટ્રેક્ટરની અંદર છીએ, ત્યાં આટલું પાણી ભરેલું છે. અને અહીંયાના જે લોકો છે તેની પરિસ્થિતિ આપ જુઓ કે અંદર જે પ્રમાણે પાણી છે, છાતી સુધીનું પાણી છે તે અહીંયા છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. લોકોને અહીંયાથી રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે તમામને અહીંયાથી બહાર પણ કાઢવામાં આવ્યા. લોકો પોતાના ઘરોની છત ઉપર જવા માટે મજબૂર થઈ ચૂક્યા છે. તે પ્રકારનું પાણીની પરિસ્થિતિ છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. અનેક વખત આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે કે જે અહીંયા કાંસનો જે વિસ્તાર આવેલો છે તેની સમાંતરનો આ વિસ્તાર છે, અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ છે તે જ્યારે ભારે વરસાદ આવશે તો સર્જાશે તેવી રજૂઆતો પણ લોકોએ કરી હતી. તેમ છતાં પણ એક બે નહીં પરંતુ 500 જેટલા મકાનો છે તે આ વિસ્તારની અંદર આવેલા છે. 120 જેટલા મકાનોમાં અત્યારે પાણી ઘૂસી ચૂક્યા છે અને હજુ પણ જો વરસાદ યથાવત રહેશે તો પાણી છે તે હજુ પણ લોકોના ઘરોમાં ઘૂસી શકે છે. સતત વરસાદ છે તે વધી રહ્યો છે અને ત્યારે તેની વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ છે જે અહીંયા સર્જાઈ છે. લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તમામ લોકો છે તેમાંના કેટલાક લોકો કે જેમને ઉપર ઘર નથી તે લોકો તેમનું ઘર છોડવા માટે મજબૂર બન્યા હતા. તો અહીંયા જે લોકોને ઉપરના મકાનો છે તે લોકો પોતાના ઘરના ઉપરના ભાગમાં પણ જઈ રહ્યા છે. સાથે જ સ્થાનિક આગેવાનો છે તે પણ અહીંયા આવીને લોકોને બચાવી રહ્યા છે. ત્યારે તેની સાથે જ જો વાત કરીએ તો આ તમામ એવો વિસ્તાર છે કે જ્યાં અત્યારે પાણી છે તે ઘૂસી ચૂક્યું છે. લોકો રાહત અને બચાવ કામગીરીમાં લાગી વળ્યા છે. સ્થાનિક સંવાદદાતા આપણા યશદીપ છે, તેમની સાથે બી વાત કરીશું. યશદીપ, શું પરિસ્થિતિ સર્જાતી હોય છે આ વિસ્તારમાં? ગીરીમાં જે પ્રમાણે આ જે બોરસદ વિસ્તાર છે ત્યાં દર વખતે પાણીમાં આ પ્રકારની સ્થિતિ વરસાદમાં જોવા મળતી જ હોય છે. કારણ કે જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે આ વિસ્તાર માટે નવી નથી. અગાઉ પણ જે કહી શકીએ કે ઘણી વખત આ જે છે પાણી ત્યાં વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે અને આ સ્થાનિકોના જે જણાવ્યા પ્રમાણે 2-3 વર્ષે તેમને આ પ્રકારની ઘરવખરી ખોવાનો વારો આવતો જ રહેતો હોય છે. જે પ્રમાણે આ સિવાય પણ બોરસદમાં જે વડ તળાવ છે અને આસપાસનો જે વિસ્તાર છે, બોરસદમાં જે પ્રમાણે કસ્બા વિસ્તારમાં પણ પાણીની સમસ્યાઓ ભરાવાની જે સામે આવી છે, એટલે કે કહી શકીએ કે જે પ્રમાણે આજે એક દિવસમાં જે અનરાધાર વરસાદ બોરસદમાં વરસ્યો છે, સવારે 8 વાગ્યાથી આ જ પ્રકારે એનો વરસી રહ્યો છે સતત, અને હજુ પણ તે સ્થિતિ છે. આંકડા જે છે તે સતત વધી રહ્યા છે અને તેની વચ્ચે અત્યારે બોરસદના જે લોકો છે, નાગરિકો છે, તેમની પણ સમસ્યાઓના સ્તર જે છે આ જળની સાથે સાથે વધી રહ્યા છે. જે પ્રકારે એનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જે પ્રકારની કામગીરી નગરપાલિકાએ કરવાની જરૂર હતી તેની ઉપર ચોક્કસથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે રહેઠાણ વિસ્તારની અંદર અત્યારે જે વાત કરવામાં આવે તો એક જે કહી શકીએ કે સમુદ્ર જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. રોડ રસ્તાઓ પર નદી નાળાની જેમ અત્યારે પાણી વહી રહ્યા છે, એટલે કે જે મોટી તકલીફ જે કહીએ કે સ્થાનિકોને પડવા અહીંયા મુશ્કેલીમાં મુકાવાનો વારો અત્યારે બોરસદમાં આવ્યો છે. જી, ચોક્કસથી જે પ્રકારની અહીંયાની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે તેને જોતા હાલની જો વાત કરીએ તો હાલમાં આ તમામ વિસ્તાર છે કે જ્યાં તમામે તમામ લોકોના ઘરની અંદર પાણી છે તે ઘૂસી ચૂક્યા છે. તમામે તમામ વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. સતત જ્યારથી પણ અમે આ વિસ્તારની અંદર આવ્યા તે સતત દ્રશ્યો અમે દર્શાવી રહ્યા છીએ. એક સ્થિતિ એવી હતી કે ટ્રેક્ટરની અંદર પણ પાણી છે તે ઘૂંટણ સુધીનું હતું, એટલે તેનાથી એક અંદાજ લગાવી શકાય કે કેટલા હદે પાણી છે ત્યાં વિસ્તારની અંદરમાં આવી ચૂક્યું છે. આજુબાજુમાં જે ઘર આવેલા છે તે ઘરમાં પણ હાલમાં અહીંયા પાણી છે તે ભરાઈ ચૂકેલા છે. અને પરિસ્થિતિ એ છે કે અનેક વખતની રજૂઆતો બાદ પણ લોકોની હાલાકી છે તે તેમની તેમ છે. આ સમગ્ર વિસ્તાર આપ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સાથે જ અહીંયા SDRFની ટીમ છે તે પણ તમામ લોકોને પૂછતી નજરે પડી રહી છે કે તમારા ઘરની અંદર જો પાણી હોય અને તમારે જો બહાર આવવા જેવું લાગે તો આ ટ્રેક્ટર છે કે તેની અંદર તમે આવી શકો છો. સવારથી અનેક લોકો છે કે જેમને તેઓએ બહાર કઢાવી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં પણ લોકોને પોતાના ઘર છે તેની અંદર લોકોનો જીવ હોય છે. કારણ કે ઘર બનાવવા માટે લોકોએ પોતાનું ખૂન પરસેવો એક કર્યો હોય છે અને ત્યારે એ જ ઘરમાં આજે આ વરસાદી પાણી, તે કહેવું ખોટું નથી, ક્યાંક ભ્રષ્ટાચારનું પણ આ પાણી છે જે બોરસદ નગરપાલિકાના પાપે
આ વિસ્તારના લોકો છે, આપ જુઓ જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે તેનાથી એ બાબત સ્પષ્ટ છે કે આ પરિસ્થિતિ આટલા વરસાદમાં છે. સામાન્ય વરસાદમાં પણ ક્યાંક આ જ પ્રકારે પાણી ભરાતા હશે અને લોકોને હાલાકી ભોગવવી પડતી હશે. અત્યારની પણ જો વાત કરીએ તો આ તમામ વિસ્તાર આપ જુઓ, જ્યાં જુઓ ત્યાં હાલ પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યા છે. નદી નાળા ઘર તમામની જો વાત કરીએ તો લોકોના ઘર વ્હીકલ ઘરવખરી સહિતની તમામ વસ્તુઓ છે તે અહીંયા પલળી ચૂકેલી છે. સ્થાનિકો છે, શું પરિસ્થિતિ છે અત્યારે તમારા ઘરોની અંદર, કેટલું પાણી ભરાયેલું છે? અત્યારે તો બહુ જ પરિસ્થિતિ ખરાબ છે, તમે જોઈ શકો છો અત્યારે. અને બીજું કે અત્યારે બધાને આટલું બધું અત્યારે બહુ જ તકલીફ પડે બધાને. કેટલું પાણી ભરાયું? 12 ઇંચ જેટલું વરસાદ છે. બધું ઘરની ઘરની પરિસ્થિતિ તો હવે ખરાબ છે બધાની. અને જો તમે જોઈ શકો છો કે બનનારા ઘરના વાસણ પણ અત્યારે બધા તણાઈ ગયા છે બહાર. અને અત્યારે ઘર નગરપાલિકાને તો હવે કંઈ કહેવા જેવું જ નહીં, એમને તો કંઈ કહેવું જ નહીં, એમને તો બરાબર એ જ નીકળે, હવે કંઈ કહેવું જ નહીં નગરપાલિકા. ચોક્કસથી લોકોમાં પણ નગરપાલિકાને લઈને ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે એક વખત નહીં અનેક વખત રજૂઆતો કરી છે ત્યારબાદની પણ આ પ્રકારની અહીંયાની પરિસ્થિતિ છે. યશદીપ, નગરપાલિકાને કદાચ ખબર નથી કે અહીંયાની શું સ્થિતિ છે. રીપા, જે પ્રમાણે આ નવું નથી બોરસદ માટે, આપણે અગાઉ જ વાત કરી તે પ્રમાણે તે આ જે બોરસદને જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે આ કદાચ આ લોકો માટે નવી નથી, કારણ કે દર 2-4 વર્ષે આ સ્થિતિ થતી હોય છે અને ઘર વકરીનો તમામ જે સામાન છે તે ક્યાંક જે કહી શકે કે નુકસાન પહોંચાડતો હોય છે. અને તેની વચ્ચે અત્યારે આ ફરીથી જે 8 વાગ્યાથી આજે વરસાદ શરૂ થયો છે તેમાં આ સ્થિતિ છે. નગરપાળિકામાં પાલિકા દ્વારા જે પ્રમાણે પાણી નિકાલની જે વ્યવસ્થાઓ કરવામાં આવે છે કે શું, તેની પર મોટા સવાલો ચોક્કસથી ઉઠવા જોઈએ, કારણ કે અવારનવાર જે વિસ્તારોમાં પાણી ભરાય છે અને ત્યાં દર વર્ષે એ જ સ્થિતિનું નિર્માણ થતું હોય છે, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક જે ચોક્કસ નક્કુર કામગીરી થવી જોઈતી હોય તે નથી થઈ રહી હોતી, એનું જ આ પરિણામ છે. અત્યારે જે પ્રમાણે આ સ્થાનિકો જે છે તે અત્યારે જે પોતાની રીતે મદદ પહોંચાડવા માટે અને સામાન જે પહોંચાડવા માટે જે ખોરાક પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને તેની વચ્ચે અત્યારે જે પ્રમાણે આ નગરપાલિકાની કામગીરી પર જે સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ બીજી તરફે જો વાત કરીએ તો મોટો પ્રશ્ન બોરસદ માટે એટલા માટે પણ છે કે જે બોરસદનું જે વડતળા જે વિસ્તાર છે ત્યાં પણ જે આસપાસ રહેતા લોકો છે તેમને પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવાનો ફરજ પડી રહી છે. અને અત્યારે આપણે જે અક્ષરનગર સોસાયટીમાં જે આપણે આવ્યા છે ત્યાં 120 જેટલા મકાનો અત્યારે પાણીમાં ગરકાવ છે. લોકોની જે કહીએ કે સમસ્યાને કોઈ સીમા નથી રહી, અત્યારે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. 5-6 ફૂટ જેટલા પાણી અહીંયા જે છે રોડ રસ્તા ઉપર ભરાઈ ગયા છે અને તેની વચ્ચે અત્યારની આ જે સ્થિતિ છે તે ખૂબ જ ભયંકર સ્થિતિ બોરસદમાં જોવા મળી રહી છે. બીજી તરફે NDRF અને SDRFની પણ ટીમો બોરસદમાં આવી ગઈ છે. હવે જે રાહત કામગીરી અને જે પ્રમાણે અહીંયા જે બચાવની કામગીરી છે તે કઈ રીતના તેને લઈને કામગીરી કરવામાં આવે છે તે એક જોવાનો વિષય છે, કારણ કે અત્યારની જે આ સ્થિતિ છે તે બોરસદ માટે ચિંતાજનક ચોક્કસથી લાગી રહી છે. જી ચોક્કસથી, જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા બોરસદની સર્જાઈ છે તેને જોતા, હાલની પરિસ્થિતિને જોતા એક બાબત સ્પષ્ટ છે કે આ પરિસ્થિતિ માત્ર આ વિસ્તારની નહીં પરંતુ સમગ્ર બોરસદમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. અને તેને જોતા ક્યાંક એ પ્રકારની પરિવાર કહી શકાય કે હજુ પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તો આ પાણીનું જળસ્તર છે તે હજુ પણ ક્યાંક વધી શકે છે. જી બિલકુલ રીમા, આભાર આપનો અને તમામ અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેજો. તો મેઘો મુશળધાર થયો છે અને બોરસદમાં ભારે વરસાદે તારાજી સર્જી છે.